સબસ્ક્રાઇબ કરો આ ચેનલને. પેન કિલર નું ઇન્જેક્શન આપી દીધું છે, સોજો ઉતરે પછી એક એક્સરે કઢાવી લઈશું. તો કઈ લાગતું નથી પણ મગજમાં ઈજા થઈ શકે એમ છે. આના ગાંડી થઈ જવાના ચાન્સીસ છે. એનીથિંગ ઇઝ પોસિબલ, સોજો ઉતર્યા પછી જ ખબર પડે. આમ તો કઈ લાગતું નથી પણ આંખના વિઝન પર પણ અસર થઈ શકે એમ છે. એટલે આના કાણી થઈ જવાના ચાન્સીસ છે. ચાન્સીસ તો હંમેશા હોય છે. આમ તો કઈ લાગતું નથી પણ સોજો ઉતરે પછી એક એક્સરે કઢાવી લઈશું. જડબાનું હાડકું પણ ફ્રેક્ચર થયું હોય શકે. એટલે આનું જડબું કેમ માટે માળખું રહી જશે એવું લાગે છે. પોસિબલ છે. આમ તો કઈ લાગતું નથી પણ સોજો ઉતરે પછી ઈએનટી નો ઓપિનિયન પણ લઈ લેજો. કાનનો પડદો ફાટી ગયો હોય શકે છે. આમ તો કઈ લાગતું નથી, આમ તો કઈ લાગતું નથી કરીને એવું બધું બોલો છો કે બે નંબર લાગી જાય અને બધા હસો છે કરીને. ઇટ્સ માય નેચર. જો પેશન્ટ મરવાનો હોય ને તો હું તો એમ જ કહું કે આમ તો કઈ લાગતું નથી પણ જીવન મરણ તો ઉપર વાળાના હાથમાં છે. હવે મારે પૈસા આપવાના છે કે એ ઉપર વાળાના હાથમાં છે. આમ તો બિલ્ડિંગ માં ને બિલ્ડિંગ માં શું આપવાનું. લાવ 500. આરામ કરવા માટે ત્યાં સુધી ઉભી ના થતી જાતે ચાલીસ ને તો પાછી કસે અફડાઈશ પડીશ અને વધારે વાગશે. ચલો ડોક્ટર સાહેબ હું તમને નીચે મૂકી આવું. હા અને સાંભળ, પાછી મોબાઈલ ખોલીને ના બેસી જતી. આવો ડોક્ટર સાહેબ, આવો. સાની બૂમ પાડી. શું કરે છે તું? હે શું કરે છે? આટલું તારું ડાચ્યું તો જો ગાલ પચોડા થયેલી વાંદરી જેવું થયું છે તો મોબાઈલ નથી છૂટતો હાથમાંથી. શું કરતી હતી? અચ્છા હા, સેલ્ફી ખેંચીને ફેસબુક પર અપડેટ કરતી હતી ને. શું કહ્યું? તામિલ બોલવા માંડી છે. જો તું શું બોલે છે મને કાંઈ સમજાતું નથી. ચાલ હું તને અંદર લઈ જઉં છું, અંદર આરામ કર. સંતોષ આવશે ને પછી રાતનું શું ખાવાનું કરવું છે પછી વિચારશું. ચાલ અંદર. તામિલ નહીં, તામિલ નહીં, તામિલ ઇલ્લે બહાર ઇંડા. તામિલ અંદર ઇંડા, પોટ ઇંડા બરંડા. જેને એન્ટ્રી જરૂરી સૂળ સ્લીપર રે જેને પાર બંડી ઇલ્લે બહાર વડા. એટા ચાલ બંડા બંડા કાલે બિલા. બોક બોક બે મમ્મી. મમ્મી મમ્મી શાઉટિંગ એલે બરંડા. અન્ના મમ્મી કી જન મદરી ઇન્ને રઠા પરી રે બોડ ઇલ્લ ડોક્ટર ઇલ્લ બરિના ટેબલેટ ઇલ્લ ને પીટ પાંડે ને ઇના રેસ્ટ ઇલ્લ બરંડા. કરોજ ક્યાંથી તામિલ બોલવા માંડ? આ તારા મમ્મી ને લીધે. શાંતિ રાખ, ધીરે બોલ. તારી મમ્મી અંદર આરામ કરી રહી છે. ઝૂઠ, અસત્ય, લાઈ. હાઉ ડેર યુ? તમારી હિંમત કેવી રીતે થઈ? સેની મારી મમ્મી પર હાથ ઉપાડવાની? હા, શેમ ઓન યુ ડેડ, શેમ ઓન યુ. તમારા કરતા તો ઝોપડપટ્ટીમાં રહેતા બેવડા ઉસારા. અરે તું શું બોલે છે? તને કઈ ભાન પડે છે? આવી રીતે હાથ ઉપાડાય? આખો ચહેરો બગાડી નાખ્યો મારી માનો. અરે મેં તારી મમ્મીને નથી મારી, એ જાતે પડી છે કિચનમાં. આમ મોબાઈલમાંથી માથું ઊંચું કર્યા વગર ચાલતી હતી ને, ભટકાઈ અંદર ને પડી વાગ્યું. વાહ, એક્સક્યુઝ પણ શોધી લીધા તમે. યુ વાઈફ બીટર. એ બંધ કર તારા મોઢાની ગટર. મંડી પડે છે વાઈફ ને બીટર ને માં ને કે મારી ને. અરે તને કહ્યું ને મેં હાથ નથી ઉપાડ્યો. એક મિનિટ પહેલા મને કે તને ક્યાંથી આ ન્યૂઝ મળ્યા કે તારી માનું ડાચું ગાલપચોડા થયેલી વાંદરી જેવું થઈ ગયું છે? અરે મમ્મીએ ફેસબુક પર ફોટો અપલોડ કર્યો ને તેના ઉપર કમેન્ટ ચાલી રહી છે કે અબલા નારી પાયલ સોની પર ઉસકે પતિ ને હીનો ના હમલા કિયા.